बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। खुदा ताला कुरान मजीद में फरमावे छे, युरीदुल्लाहु बिकुमुल युस्रा वला युरीदु बिकुमुल उस्रा। खुदा ताला मुमिन वास्ते सहलाई चाहे छे, सगलू सहल करवा चाहे छे, आसान करवा चाहे छे। के एना वास्ते हम तंग करवाने या मुश्किल करी देवाने नहीं चाहता शरीयतना अंदर, के मुमिन वास्ते आजना जमान में बधुं काम करवानुं एकदम मुश्किल थई जाय एम नहीं चाहता। तेसी एम बयान आयु कि रसूल्लानी शरीयत समहा छे, अंडरस्टेन्डिंग छे, इना अंदर रस्ताओ बताया छे। जेम पानी ना होय ना मिले तो तयम्मुमसी करीने नमाज पढ़ी सके छे, कोई बीमार होय उठी ना सके बैठीने नमाज पढ़ी सके छे, एम सगला रस्ताओ बताया छे। एज मिसल दुनियाना वेपार वास्ते व्यवहार वास्ते बी रस्ताओ बताया छे। शरीयत सगली चीज ने इहा तो करे, सगलू एमा समायेलू छे, दुनिया नू ने दीन नू। एज अने ए परमाने अपना हुदात अइम्मत ताहिरीन दुआत मुतलकीन अपने हिदायत आपे छे। सैयदना ताहिर सैफुद्दीन, सैयदना बुरहानुद्दीन, सैयदना कुतुबुद्दीन ने आजे सैयदना फखरुद्दीन। अने एज हिदायतनी रोशनी में आ फातिमी फाइनेंस सीरीज अपने शुरू कीधी थोड़ा अरसा कबल। एना अंदर इंट्रोडक्शन पहले कीधुं, एनु डॉक्यूमेंट पब्लिश कीधु, एनो वीडियो पब्लिश कीधो, जेना अंदर ममलूके सैयदनाए जे थीसिस लिखी, मौलाना बुरहानुद्दीन आकानी रजासी दुआसी फातिमी फाइनेंसना अंदर जे अपनी शरीयत गर्राना जे अहकाम छे, प्रिंसिपल्स छे फाइनेंसना व्यापारना बिजनेसना, ए लिखा। अने आजे इमामो दुआतो ना हिदायत में केम अप्लाय थाय छे आजना जमान में, अपने केम एने प्रेक्टिकली अप्लाय करी सकीए छे, एम एना अंदर लिखू। ए थीसिस ने इंट्रोड्यूस कीधी इंट्रोडक्शन ना अंदर। अने पछी पार्ट वन के जेना अंदर जे आजना जमान में इंटरेस्ट अने रिबा ना ऊपर सिस्टम घनी चाले छे, के जे इंटरेस्ट हराम छे, शरीयत में हराम छे, तो पछी मुमिन केम काम करे, एना अंदर डिटेल कीधी के अइम्मत ताहिरीन ने दुआत मुतलकीनी रस्तो बतायो छे, कि ईना करीने वेचाण खरीदाणनो कालिप शरीयतनो कालिप करीने बे शिरा करीने ये बैंक साथे वगैरह डीलिंग करी सके छे, के जे इमामीए बतायू, दुआतोए बतायू, बल्कि दुआतोए कीधुं एम अमल भी कीधुं, के जे इमामीए फरमायू कि नेम शैल फिरारो मिनल हराम इलल हलाल, हराम से हलाल जाए अच्छी चीज़ छे, એ નિયત સી કરે તો થઈ શકે છે। આજે હવે પાર્ટ ટુ, આજે એનો ડોક્યુમેન્ટ બી પબ્લિશ કરી રહ્યા છે વેબસાઇટ પર, અને આ વિડીયો બી બનાવી રહ્યા છે કે જેના અંદર શેર ડીલિંગની જિકર કરીએ છીએ, કે કંપનીના શેર્સ ખરીદે સ્ટોક એક્સચેન્જના ઉપર એની, કે એ જાયઝ છે કે નહીં। એમાં ઘણા લોકો કહે છે કે ના થઈ શકે, મગર અપના દુઆ તો એ સૈયદના તાહિર સૈફુદ્દીન, સૈયદના બુરહાનુદ્દીન આકાએ જ એને એમ ફરમાયું કે થઈ શકે, અને એમ કીધું બી તો, મગર શરીયત પરમાને શરીયતના એના પ્રિન્સિપલ અહકામ જાણીને કરે તો પછી હલાલસી થાય, જે અમીર મુમિનીને ફરમાયું કે ફિકેના અહકામ જાણવું જરૂરી છે, એમ તો હલાલસી સગલું કામ કરે। તો આજે શું બયાન આવ્યું કે, અને દુઆ તો એ શું ફરમાયું કે કરે શેર ડીલિંગ કરે, મગર જે હલાલનું કામ કરતી હોય કંપનીઝ, હલાલનું બિઝનેસ કરતી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, જે હરામનું કરતી હોય એમાં ના કરે। હરામનું શું કે ખમર શરાબ ગેમ્બલિંગ છે, પછી પોર્ક છે જે ખિંજીરનો ગોશ, અને એની સાથે જે પ્રોડક્ટ્સ હોય છે જે હરામની ચીજો છે એમ, અને એ મિસલની જે સગલી હરામની ચીજો છે એનું જે બિઝનેસ કરતા હોય કંપનીઝ એમાં ઇન્વેસ્ટ ના કરે। પહેલી ચીજ એ, જે હલાલ ના કરતા હોય એમાં ઇન્વેસ્ટ કરે। હલાલનું શું, મસલન સિમેન્ટ હોય, સ્ટીલ હોય, કપડાં હોય,
કે ફૂડ પ્રોડક્ટ જે હલાલ ના હોય એમાં ઇન્વેસ્ટ કરે. એમાં બી હવે સવાલ કાયમ એમ થયો કે અગર એ કંપનીમાં કરે, મગર એક હલાલની જે કંપની જે હલાલનો બિઝનેસ કરે છે બાય એન્ડ લાર્જ મોટો હિસ્સો, મગર એ બી ઇન્ટરેસ્ટનું ડીલિંગ કરે છે. ઘણી કંપનીઓ ઇન્ટરેસ્ટના અંદર બેન્કો સાથે ડીલિંગ કરે છે. પછી એનો કોઈ નાનો હિસ્સો હોય બિઝનેસનો કે જે હલાલનો ના હોય, તો એનું શું પછી? કેમકે જે શેર લે છે, ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એને એક ઓનરશીપ થઈ જાય કંપનીની. એ નાનો હિસ્સો હોય તો નાનો હિસ્સો, તો એનું શું શું રસ્તો બતાવ્યો કે જે વખત એ ઇન્વેસ્ટ કરે, શેર ખરીદે કંપનીના, તો એમ નિયત કરે કે જે એ કંપનીનો જે હલાલનું જે બિઝનેસ કરે છે મેં એમાં ઇન્વેસ્ટ કરું છું, એ હિસ્સાના અંદર, એ પાર્ટના અંદર, તો પછી એ હલાલ છે. એનો જે ફાયદો થાય એ હલાલ છે, એના જે ડિવિડન્ડ આવે એ હલાલ છે, સગલું જાયઝ છે. પછી હવે એમ એની મિસાલ ઘણી છે. એમ શેરના દુઆતોએ જે અમલ કીધું છે, શેરના તાહેર સૈફુદ્દીન આકાએ એક મુમેના બહેન, એના શોહર ગુજરી ગયા, એના છોટા છોટા બચ્ચાઓ હતા, તો એના વાસ્તે શેર આપીએ ખરીદીને મંગવાયા, અને એને હાથમાં શેર સર્ટિફિકેટ આપી. તે વખત સર્ટિફિકેટ હતી, હવે ડીમેટ હોય છે. અને એને કહ્યું કે આ નું ડિવિડન્ડ આવશે, એનાથી તારું ઘરનું ખર્ચ ચાલશે. એમ કેમ દોહાતોને કેમ એક એક મુમિનની ફિકર હોય છે, એમ કીધું. હજી શેરના તાહેર સૈફુદ્દીનએ આપના ફેમિલી વાસ્તે, આપના ફરજંદો વાસ્તે, શેરના બુરહાનુદ્દીન આકા, શેરના કુતબુદ્દીન આકા અને બીજા ફરજંદો વાસ્તે શેર ખરીદા. એક બુકા વુલ્ફ કરીને કંપની હતી પૂનાના નજદીક, એનો પ્લાન્ટ છે. વહાં એ કંપની જે જર્મન કંપની જે શુગર પ્રોસેસિંગના મશીનરીને પ્લાન્ટ્સ બનાવ મેન્યુફેક્ચર કરતી હતી, એ કંપનીના શેર્સ ખરીદા સગલાના વાસ્તે, ફરજંદો વાસ્તે. અને મૌલાનાના શહેજાદાઓમાંથી એક એમાં રિપ્રેઝેન્ટેટિવ બી હતા, શેરના તાહેર સૈફુદ્દીનના શહેજાદાઓમાંથી, સૈયદનાની તરફથી કંપનીના અંદર. અને એ ઘણા મૌલાના બુરહાનુદ્દીનના જમાનમાં બી વર્ષો તક એમાં ઇન્વેસ્ટમેન્ટ હતું, જારી હતું એ જ કંપનીમાં. પછી એ કંપની ચેન્જ થઈ ગઈ, હવે બીજા નામથી છે. મૌલાના તાહેર સૈફુદ્દીનએ તો હજી એશિયન ઇલેક્ટ્રોનિક્સ કરીને કંપની આપી એસ્ટેબ્લિશ કીધી, કે જે તે જમાનમાં જે કટિંગ એજ ટેકનોલોજી જે હતી ઇલેક્ટ્રોનિક્સના અંદર, એના કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચર કરતી હતી 1964માં. અને એના શેર્સને સ્ટોક એક્સચેન્જ પર ફ્લોટ કીધા, આઈપીઓ કીધો, એનું પબ્લિક ઓફરિંગ કીધું. અને એના પ્રમોટર્સ મૌલાના તાહેર સૈફુદ્દીનના તન શહેજાદાઓ હતા, કે જે 1980 તક રહ્યા પછી એ પ્રમોટર્સ, પછી એની ઓનરશીપ ચેન્જ થઈને એમ સગલું થયું. વાત એમાં જ હતું મૌલાના બુરહાનુદ્દીનના જમાનમાં બી. હજી મૌલાના બુરહાનુદ્દીન આકાના નજદીક મારા મા સાહેબા, આઈ સાહેબા, સકીના આઈ સાહેબા, મૌલાના કુતબુદ્દીનના અકીલત બૈરો, આપ મૌલાના બુરહાનુદ્દીન આકાની હઝરતમાં ગયા અને અરજ કીધી કે ફરજંદો બચ્ચાઓના વાસ્તે શેર્સ લઈને ઇન્વેસ્ટ કરવું છે. મૌલાનાએ તે જ વખત રજા ફરમાવી અને દુઆ ફરમાવી બરકતના વાસ્તે. હજી મૌલાના બુરહાનુદ્દીન આકાએ મૌલાના તાહેર ફખરુદ્દીનને બી રજા ફરમાવી 1990s અંદર, કે શેર બેસ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ યુએસના અંદર ઇસ્ટેબ્લિશ કરે, કે જે આપીએ કીધું બુરહાનુદ્દીન આકાની રજા અને દુઆ છે. એમ મિસાલો તો ઘણી છે એમ, કે જે દુઆ તો એ આ મિસાલ કીધું. અને તો એમાં કોઈ શક નથી, દુઆ તો એ આ મિસાલ કીધું અને આપણે બતાવ્યું કે આ મિસાલ થઈ શકે છે, શેરમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે છે. શેરના તાહેર સૈફુદ્દીન, શેરના બુરહાનુદ્દીન, શેરના કુતબુદ્દીન, શેરના ફખરુદ્દીન, એ જ સિલસિલો છે, એ જ હિદાયતનો સિલસિલો છે એમ. શરીયતની જે આહકામ અને કેમ હલાલથી કેમ કરવું એમ બતાવે છે. જે કુરાનમાં આયત છે, એમાં બદલું તબદીલા દુઆત મુતલકીનમાં એ આયત છે, જે શેરના અબ્દે અલી સૈફુદ્દીનએ ફરમાયું કે એ સગલા શરીયતની હિફાજત કરે છે. બીજા લોકો એમ કહે છે કે ના થઈ શકે, એ સગલા બદલી નાખો, એ બદલી નાખો. જે બે શેરના તાહેર સૈફુદ્દીન, શેરના બુરહાનુદ્દીનએ કીધું, એને એ સગલા બદલી નાખે છે આજે, એમ કહીને કે ના થઈ શકે. શેરના કુતબુદ્દીન, શેરના ફખરુદ્દીન એ જ ઇલ્મનો, એ જ હિદાયતનો સિલસિલો જારી આ છે. તો આજે હવે
ઇન્વેસ્ટમેન્ટ કરે, શેરનું ઇન્વેસ્ટમેન્ટ કરવું બી જરૂરી છે. અમીર મુમિનીએ ફરમાયું કે તીન હિસ્સા કરે ઇન્કમના, એક હિસ્સો એ પોતાની જાત પર એના ફેમિલી વાસ્તે ખર્ચે, એક હિસ્સો ખેરમાં ખર્ચે, જકાત આપે, અને એક હિસ્સો એ સેવિંગ કરે, ઇન્વેસ્ટમેન્ટ કરે એમ, કે જે જરૂરી છે આગે જઈને એના ફરજંદોના એજ્યુકેશન વાસ્તે, ફરજંદોનું શાદી ઘર વગેરે ફ્યુચરની સિક્યોરિટી વાસ્તે ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. અને અપના ઉદાતીએ દુઆત મુતલકીની આ રસ્તા બતાવ્યા છે કે હલાલસી કેમ થઈ શકે આજના જમાનમાં, આજની સિસ્ટમના અંદર. એમ તો આજે આપણે ખુદાનો શુકુર કરીએ એમ કે ખુદા તઆલાએ આપણે આ મિસલના હિદાયતના દેનાર દુઆત મુતલકીન આપ્યા છે. અને દુઆ કરીએ કે ખુદા તઆલા એ સગલાને સૈયદના તાહિર સૈફુદ્દીન, સૈયદના બુરહાનુદ્દીન, સૈયદના કુતબુદ્દીન, સૈયદના ફખરુદ્દીનને આપની તરફથી અફઝલ જઝા આપે. ઇન્વેસ્ટમેન્ટ શેરના અંદર જાયઝ છે, મગર સોચી સમજીને કરે એમ, એમાં રિસ્ક ઘણી હોય છે, સાથે સોચી સમજીને કરવું જોઈએ. જેમ હર કોઈ બી બિઝનેસમાં જાય તો એની જાણકારી હોય તો કચી બિઝનેસ કરે, એમ શેરના અંદર બી ઇન્વેસ્ટમેન્ટ કરે જાણકારીથી કરે, યા તો એના જે જાણકાર છે, એના જે એક્સપર્ટ છે, એની રાય લઈને, એની કન્સલ્ટ કરીને બરાબર ઇન્વેસ્ટ કરે એમ, તો લોંગ રનમાં ફાયદો થાય. અને આજે આપણે દુઆ કરીએ કે ખુદા તઆલા એ દુઆત મુતલકીનના વસીલાથી મુમિનીનની રોજીમાં બરકત આપે, રોજીના દરવાજા ખોલી આપે, માલની હિફાજત કરે ખુદા. એમ ઊંચ નીચ આ ગર્દિશ ચાલુ હોય છે જમાનમાં, એમ ખુદા માલની હિફાજત કરે, જાનની હિફાજત કરે, ઘરોની હિફાજત કરે. અને છેલ્લે એ બી કહી દઉં કે હવે આગે બી ઇન્શાઅલ્લાહ ઇન્શ્યોરન્સ ડેરિવેટિવ્સ એના બારામાં બી આગે હવે આપણે પબ્લિશ કરીશું એક પછી એક સગલું ડોક્યુમેન્ટ બી અને વિડીયો બી. અને તો મુમિનીનને એક પછી એક સગલું જે બયાન આવ્યું છે આપણા કિતાબોમાં, હુદાતીએ દુઆતીએ જે બયાન ફરમાયું છે એનું એનું ફાયદો મળતો રહે અને સગલું ક્લિયર થતું રહે. આખીરમાં દુઆ કરીએ કે ખુદા તઆલા આપણા મોલા સે આપણા આકા સૈયદના તાહિર ફખરુદ્દીન આકા, કે જે આપણા શફીક બાવા છે, એનો સાયો આપણા ઉપર હંમેશા હંમેશા બાકી રાખે મુમિનીન પર, અને એ ઠંડા સાયામાં ખુદા મુમિનીનને આબાદ શાદ રાખે, નેમતમાં બાકી રાખે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.